અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ જગતના જીવ માત્રને ન્યાય મળે એવા લોકોત્તર ન્યાયના પ્રવર્તન માટે આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. સંસારમાં મોટે ભાગે પોતાનું ધાર્યું ન થાય, પોતાની સ્વાર્થ પૂર્તિ ન થાય, એટલે દરેકને એવું લાગે કે મને બધા તરફથી અન્યાય અનજસ્ટ બિહેવિયર થાય છે. તેથી ન્યાય અન્યાયના મનમાન્યા ધારાધોરણ વિચારવા કરતાં શાસ્ત્રીય ક્રાઇટેરિયા સમજવાની જરૂર છે. તેને રિલેટેડ પ્રથમ પ્રવચનમાં મધ્યમ કસાયવાળા જીવોમાં લૌકિક ન્યાયતંત્રની જરૂર પડે તે વાત વિચારી હતી. તેના જ અનુસંધાનમાં બીજા પ્રવચનમાં લૌકિક ન્યાયતંત્રની સ્થાપના આ અવસરપીણીમાં આ ભરતક્ષેત્રમાં સૌ પ્રથમ ઋષભદેવે કરી હતી. ક્યારે અને કયા ઉદ્દેશથી તેમણે લૌકિક ન્યાયનું પ્રવર્તન કર્યું એ વાત હવે તમને સ્પષ્ટતાથી સમજાઈ ગઈ હશે. આગળ આ પ્રવચનમાં લૌકિક ન્યાયતંત્રમાં પણ લોકોત્તર ન્યાયની અપેક્ષાએ શું ખામી છે, શું વીક પોઈન્ટ છે વગેરે વાતો જોઈશું. રાજનીતિ પ્રમાણે રાજ્યની સ્થાપનાનો હેતુ બે પ્રકારે છે. પહેલો, પ્રજાજનોના અધિકારો સુરક્ષિત રાખવા, અને બીજો, તેમને ન્યાય અપાવવો. રાજાનું કાર્ય મુખ્યત્વે પોતાના પ્રજાજન એવા મનુષ્યોના અધિકારનું રક્ષણ છે. પરંતુ જે પોતાના રાજ્યના પ્રજાજન નથી અને બીજા રાજ્યનો નાગરિક છે, તેવા માનવોના એટલે કે ફોરેનર્સના અધિકારની કે સુરક્ષાની સીધી જવાબદારી નથી આવતી. છતાં જો રાજા પોતે સજ્જન હોય તો રાજ્યની મુલાકાત લેનાર વિદેશીઓને અમુક ફેસિલિટી પૂરી પાડે, વળી પ્રસંગે તેમને અમુક મર્યાદિત રક્ષણ પણ આપે. આ રક્ષણ અને ફેસિલિટી અપેક્ષાએ રાજાના સૌજન્યનો એક પ્રકાર છે. આમ રાજાની મુખ્ય જવાબદારી પોતાના પ્રજાજન પ્રત્યે છે, વિદેશી પ્રત્યે નથી. શ્રીપાદ રાજાના કથાનકમાં વાત આવે છે કે જ્યારે તે પરદેશ કમાવા નીકળ્યા છે ત્યારે તેમને ધવલ શેઠનો ભેટો થયો છે. તેના વાહણોમાં કરોડો ને કરોડોનો માલ છે. આવા તેના 500 વાહણો કોઈ અદૃશ્ય શક્તિએ અટકાવ્યા છે. તે વખતે ધવલ શેઠ અમૂલ્ય વસ્તુઓનું સુવર્ણના થાળમાં ભેટણું લઈને તે નગરના રાજા પાસે જાય છે અને માંગણી કરે છે કે મને 32 લક્ષણવાળો એક પુરુષ આપો, તેનું બલિદાન આપું તો દેવી પ્રસન્ન થાય અને મારા વાહણો મુક્ત થાય. તે વખતે રાજા ધવલને કહે છે, મારા નગરના કોઈ માણસોને હું નહીં આપી શકું, પરંતુ તમને જોઈએ એવો કોઈ વિદેશી પુરુષ હોય તો વાત અલગ છે. હવે શ્રીપાલ તો આ નગરનો વિદેશી છે, એટલે ધવલ શેઠના માણસો તેને પકડે છે તો રાજા તરફથી એને કોઈ સુરક્ષાની ફેસિલિટી નથી મળતી. આમ લૌકિક ન્યાયમાં પ્રથમ તો પોતાના પ્રજાજનના રક્ષણની વાત છે. સમગ્ર માનવ અધિકારનું રક્ષણ ચક્રવર્તી તુલ્ય મહારાજ્ય હોય તો શક્ય બને, અને એ પણ ક્યારે, જો ન્યાય નીતિપૂર્વક 6 ખંડના મહારાજ્યનું સંચાલન થતું હોય તો. છતાં પણ તેનો ઉદ્દેશ કે લક્ષ્ય બિંદુ તો લૌકિક ન્યાય, ટેમ્પરલ જસ્ટિસ જ રહેવાનું, અને તે કેવળ માનવો પૂરતો જ મર્યાદિત રહેવાનું. આ સૃષ્ટિના બધા પશુ પંખી પ્રાણીઓ, નાના નાના જીવજંતુ જેમ કે કીડી, મંકોડા, માખી, મચ્છર, એ બધાના અધિકારોની રક્ષા કે તેમના પ્રત્યેના જસ્ટ બિહેવિયરની વાત આ રાજ્ય સત્તાના સંચાલનમાં નથી આવતી. આપણે ઋષભદેવનું રાજ્ય આદર્શ રાજ્ય માનીએ છીએ, છતાં તે પણ લૌકિક ન્યાયને જ પ્રવર્તાવનારું હતું. કારણ કે ઋષભદેવ પોતે રાજ્ય સંચાલન માટે લશ્કરમાં હાથી, ઘોડા વગેરેની જરૂર પડે તો જંગલમાંથી મંગાવતા હતા અને તેમને કંટ્રોલ કરી સૈન્યબળ ઊભું કરતા હતા. જંગલમાં મુક્ત રીતે હરતા ફરતા પશુઓને તેમની ઈચ્છા વગર આ રીતે સૈન્યમાં જોડવામાં આવે એ એક પ્રકારે પશુ પર થતો અન્યાય અત્યાચાર છે. છતાં પણ લૌકિક દ્રષ્ટિએ તે અન્યાય અન્યાય રૂપે ગણાતો નથી, લોકોત્તર દ્રષ્ટિએ અન્યાય છે. આ વાત ઊંચામાં ઊંચું રાજ્ય સંચાલન કરનાર ઋષભદેવ માટે પણ સમજવાની. લોકમાં રામ રાજ્ય આદર્શ રાજ્ય તરીકે રજૂ કરાય છે. જૈન ધર્મ પણ રામચંદ્રજીને બળદેવજી તરીકે ઉત્તમ પુરુષ માને છે. છતાં પણ તેમના કરતા આદર્શ રાજ્ય સંચાલન તીર્થંકરનું હોય છે, અને તેમાં પણ ઋષભદેવના સમયે તો પ્રજામાં સભ્યતા,
न्याय नीति सदाचार मर्यादा वगैरह श्रेष्ठ कक्षाना हता। जुओ हवे खास ध्यानथी सांभळजो, अत्यार सुधी लौकिक न्यायतंत्र न होय तो शुं अंधाधूंधी अराजकता थाय ते बताविने लौकिक न्यायतंत्रनी जरूरियात साबित करी, छता लोकोत्तर न्यायनी तुलनामां लौकिक न्यायतंत्रनी खामी बतावाय छे। आवा ऋषभदेवना आदर्श राज्यतंत्रमां पण जे कई कायदा कानून हता ते मात्र मनुष्य माटेना ज हता, जेटला पण सामाजिक नीति नियमो हता तेना द्वारा प्रोटेक्शन मनुष्योने ज मळतुं हतुं। न्याय अन्यायना क्राइटेरिया पण ह्यूमन राइट्स ने नजरमां राखीने ज कराय छे। पशुओने न्याय के सुरक्षा मळे ते माटेना कोई कायदा कानून तेमां नथी। ऋषभदेवना राज्यतंत्रमां खाली एटलुं ध्यान राखवामां आवतुं के प्रजा पशुओ प्रत्ये स्वार्थ माटे अतिक्रूर वर्तन न करे। आम राज्यसत्तानुं न्यायनुं क्षेत्र बहु लिमिटेड छे, ज्यारे लोकोत्तर न्यायनी स्थापना रूप धर्मसत्तानुं फील्ड विशाळ छे। आनाथी आटलुं चोक्कस समझी लो कि लौकिक न्याय राजसत्ताथी ज प्रवर्तावी शकाय अने लोकोत्तर न्यायना प्रवर्तन माटे धर्मसत्ता जरूरी छे। सभ्य समाज में राज्य आवश्यक अनिवार्य फेक्टर छे, तेना विना मानव सृष्टि में न्यायनी स्थापना शक्य नथी। एटले ज युगलिक काळ सिवायना काळमां राज्य व्यवस्था ने आपणे अनिवार्य मानीए छीए। आ स्थापनानो उद्देश्य पवित्र होवाथी ज भगवाने ते कार्य कर्युं छे। राज्य स्थापनानो पवित्र आशय नहीं समझनारा घणा कम्युनिस्ट विचारको कहे छे कि राज्य ज बधा अनिष्टोनुं मूळ छे, ते दमन अने शोषणनो दंडो छे, अर्थात भ્રષ્ટાચાર લાંચ રૂશ્વત દમન શોષણ વગેરે દૂષણો તેનાથી જ ફેલાય છે। આથી કોમ્યુનિઝમ સામ્યવાદ સ્થાપવો જોઈએ એવું માને છે, પણ તેમને ખબર નથી કે આ રીતે સામ્યવાદ સ્થપાય તો આગળ જતા બધા સરખા થઈ જાય અને વર્ગવિહીન સમાજ ઊભો થવાની નોબત આવે, જ્યારે હકીકતમાં આ બધી હવાઈ કિલ્લા જેવી ઇમ્પ્રેક્ટિકલ વાતો અને વિચારો છે। તેમને ખબર નથી કે જ્યાં સુધી માનવ સમાજ કશાયોથી ભરેલો છે ત્યાં સુધી વર્ગો રહેવાના અને તેમને મર્યાદામાં રાખવા માટે વ્યવસ્થા તંત્ર જરૂરી જ છે। મંદ કશાય હોય તો વ્યવસ્થા તંત્રની જરૂર નથી, મંદ કશાયવાળા આપમેળે મર્યાદામાં રહે, એકબીજાનું પડાવી ન લે તેથી રાજ્યની જરૂર નથી। વર્ગવિહીન કોમ્યુનિઝમ તો યુગલિક કાળમાં હતું, ત્યારે સૌ માનવોમાં મંદ કશાય હોય છે। અત્યારે છે તેવી કસાયુક્ત માનવ સૃષ્ટિમાં તો ન્યાય માટે સત્તાનું કેન્દ્ર જોઈએ જોઈએ ને જોઈએ જ। સત્તાનું કેન્દ્ર ન રાખો તો આ સમાજ કદી સંસ્કારી ન રહી શકે। અરે ધર્મ નહીં પણ સંસ્કાર સંસ્કૃતિ સભ્યતા માનવતા ટકાવવા માટે આ રાજ્ય સત્તા અનિવાર્ય જ છે। માત્ર તેના સંચાલનમાં ઉદ્દેશ અને ભાવો પવિત્ર રહે તો પુણ્ય બંધાય એમ ભગવાન પોતાના દ્રષ્ટાંતથી સમજાવે છે। હવે આપણે એ જોઈશું કે તીર્થંકર ધર્મ સ્થાપનાનો મુખ્ય હેતુ જ લોકોત્તર ન્યાયનું સ્થાપન કરવાનો છે। ચાલુ ઋષભદેવના દ્રષ્ટાંતમાં જ આગળ જોઈએ તો તેમણે ગૃહસ્થ જીવનની તમામ પ્રવૃત્તિ શુભ ભાવથી કરી છે। રાજ્યનો વહીવટ પણ કેવળ પ્રજાની સુખ શાંતિ માટે સ્વીકાર્યો છે। આમ તેમનો રાજ્યનો સ્વીકાર રાજ સિંહાસન પર બેસવું ત્યારથી માંડીને દીક્ષા ગ્રહણ સુધીના સમગ્ર સંચાલનમાં પ્રભુનો એકાંતે પવિત્ર અને શુભ ભાવ જ હતો। પ્રભુ જન્મ્યા ત્યારથી રાજ્ય સ્થાપનાના કે રાજ્ય સંચાલન માટેના જ્ઞાનથી પરિપક્વ હતા અને જવાબદારી આવી તો ગૃહસ્થ એવા પ્રભુએ તેને સંપૂર્ણ યોગ્ય રીતે અદા કરી। હવે પ્રભુનો દીક્ષા ગ્રહણ યોગ્ય સમય આવ્યો, તેથી લોકાંતિક દેવો પ્રભુને આવીને વિનંતી કરે છે કે હે સ્વામી, ભરત ક્ષેત્રમાં જે રીતે આપે લૌકિક ન્યાયની સ્થાપના કરી તે રીતે લોકોત્તર ન્યાયની સ્થાપના રૂપ ધર્મતીર્થનું પ્રવર્તન કરો। પરંતુ ધર્મતીર્થની સ્થાપના માટે જે જ્ઞાન ગુણ શક્તિ પુણ્યાય અને પવિત્રતા જોઈએ તે હજુ પ્રભુમાં વિકસી ન હતી, તે પામવા માટે પ્રભુને પણ હજુ સાધના બાકી છે। તીર્થંકર ગર્ભમાં આવે ત્યારથી માંડીને કેવળ જ્ઞાન પામે ત્યાં સુધી તેમના જીવનની દરેક ક્ષણ દરેક પળ સાધનામય જ છે। પછી તે બાળક હોય કુમાર હોય યુવાન હોય
તેમનો રાજ્યાભિષેક થતો હોય કે પ્રભુ લગ્ન કરતા હોય કે યુદ્ધ કરતા હોય, પોતાને ઉચિત ભૂમિકાના કોઈ પણ કર્તવ્ય કરતી વખતે તેમની સાધના સતત ચાલુ જ છે. હરેક પ્રસંગોમાં પ્રભુનું મોહ સાથે આંતરિક યુદ્ધ ચાલુ છે અને પ્રભુ વિજેતા બનીને આગળ વધી રહ્યા છે. છતાં સાધનામાં વેગ આવે, ઝડપથી આગળ સાધનામાં પ્રયાણ કરવાના હેતુથી સામ્રાજ્ય તજીને ઋષભદેવે દીક્ષા લીધી. દીક્ષા લેતા પૂર્વે ભરત, બાહુબલી વગેરે પુત્રોને રાજસત્તાની યોગ્ય જવાબદારીઓ પણ વહેંચી દીધી. પોતાના સાંસારિક કર્તવ્યો સમાપ્ત કર્યા એટલે દીક્ષા પછી ઋષભદેવને આત્મસાધના સિવાય બીજું કોઈ કર્તવ્ય રહ્યું નથી. પ્રચંડ મનોબળવાળા, સાધનામાં અત્યંત ઉદ્યત, કટિબદ્ધ અને સ્વકલ્યાણના જાણકાર પ્રભુની સાધનાની ગતિ તીવ્ર છે. દીક્ષા દિવસથી માંડીને હજારો વર્ષે કેવળ જ્ઞાન પામ્યા ત્યાં સુધી પ્રભુ સાધનામાં અપ્રમત્ત છે. ક્યાંય નાની સરખી આળસ કે પ્રમાદનું કોઈ નામ નિશાન નથી. હજાર વર્ષમાં સર્વઘાતી કર્મોનો ક્ષય કરી, મૂળિયા સહિત મોહનો ઉચ્છેદ કરીને પ્રભુ વિશ્વ વિજેતા, વિતરાગ સર્વજ્ઞ થયા. જે ઇન્દ્રો અને દેવતાઓ જન્મથી પ્રભુની ભક્તિ કરે છે તેમને અત્યંત ઉત્સુકતા છે કે પ્રભુ ક્યારે પૂર્ણ જ્ઞાન પામે અને આ વિશ્વના તમામ જીવોને ન્યાય મળે તેવા ધર્મતીર્થની સ્થાપના કરે. રાજ્ય વ્યવસ્થા સ્થાપીને પ્રભુએ લૌકિક ન્યાય સ્થાપ્યો. તે માટે સંસારી એવા પ્રભુને ગૃહસ્થપણાનું જ્ઞાન સફિશિયન્ટ હતું, પરંતુ ધર્મસત્તાનું પ્રવર્તન પૂર્ણ જ્ઞાન વિના શક્ય નથી. કારણ પાંદડા જેવા સાવ નબળા જીવોથી માંડીને સબળામાં સબળા જીવોના ન્યાય શું, તેનું રક્ષણ કેવી રીતે કરવું, તે માટેના કાયદા કાનૂન ઘડવા હોય તો ખૂબ જ સૂક્ષ્મ અને પારદર્શી ડીપ એન્ડ ડાઉન જ્ઞાન જોઈએ. આથી પ્રભુ કેવળ જ્ઞાન પામે પછી જ આ વિશ્વમાં ધર્મસત્તાની સ્થાપના દ્વારા લોકોત્તર ન્યાયનું તંત્ર સ્થાપિત કરે છે. જગતના જીવ માત્રના શરણદાતા નાથ આધાર થવા, નબળા નાના તમામ જીવોનું શોષણ થતું અટકાવવા, તેમનું રક્ષણ કરવા, તેમને ન્યાય આપવા, તેને માટેનું યોગ્ય વાતાવરણ સર્જન કરવા માટે અને સમગ્ર જીવસૃષ્ટિને સુખ, શાંતિ, આબાદી, ઉન્નતિ તરફ લઈ જવા માટે લોકોત્તર ન્યાયના પ્રવર્તનરૂપ ધર્મતીર્થની પ્રભુએ સ્થાપના કરી. લૌકિક ન્યાયના ઉદ્દેશથી ઋષભદેવે રાજસત્તાની સ્થાપના કરી અને લોકોત્તર ન્યાયના ઉદ્દેશથી આ જગતમાં ધર્મતીર્થ ધર્મસત્તાની સ્થાપના કરી. હવે આપણે આ બંનેને પેરેલલ વિચારીએ. લૌકિક ન્યાય અને લોકોત્તર ન્યાયમાં જમીન આસમાનનો તફાવત છે. લૌકિક ન્યાયમાં માત્ર સમાજ એટલે કે મનુષ્યોને જ મુખ્યત્વે ન્યાય મળે તેવી વ્યવસ્થા છે, અને તે પણ પાછો લગભગ કાયિક અને ક્યાંક અમુક વાચિક ગુના કે અપરાધની સજા કરે છે. કોઈ વ્યક્તિ માત્ર મનથી જ પાપ કે ગુનો કરે તો તેની સજાની વ્યવસ્થા ઋષભદેવના રાજ્યમાં પણ નહોતી. આમ લૌકિક ન્યાયમાં માનસિક અપરાધની મોટે ભાગે કોઈ સજા કે દંડ નથી, તેવો ન્યાય પ્રવર્તાવવા કોઈ વ્યવસ્થા નથી. જ્યારે લોકોત્તર ન્યાયમાં માત્ર મનુષ્યો જ નહીં પરંતુ સમગ્ર 84 લાખ જીવાયોની રૂપ જીવસૃષ્ટિના ન્યાયની વ્યવસ્થા છે. વળી તેમાં કેવળ કાયિક ગુના નહીં પરંતુ મનથી કે વચનથી કોઈ અપરાધ થયો હોય તો તે માટેના ન્યાયની વ્યવસ્થા છે. વળી લૌકિક ન્યાયમાં મોટા મોટા સ્થૂળ ગુનાઓ કે અપરાધ કર્યા હોય તો તે માટેની સજા હોય છે, પરંતુ નાના નાના અપરાધોને તો અપરાધ તરીકે જ કોર્ટ કન્સિડર જ નહીં કરે. દાખલા તરીકે જાહેરમાં કોઈને પટકી પાડવા, તમે એની ઠઠ્ઠા મસ્કરી કરી કે થોડા કડવા વચનો કયા જેનાથી સામી વ્યક્તિની લાગણી હર્ટ થઈ, પરંતુ તેને કાયદા પોથીમાં એટલે કોન્સ્ટિટ્યુશનમાં સીધો ગુનો ગણવામાં નથી આવતો, જે વચ્ચે સરદારજી ઉપરની જોક્સ વિષયક કોર્ટમાં કેસ કરવામાં આવ્યો પણ તેની સજા કરવાની બાબત કોર્ટે હાથ ખંખેરી દીધા. પોતે તેને અટકાવી શકે તેમ નથી તેવું કોર્ટને કહેવું પડ્યું. વાસ્તવમાં કોઈની લાગણીને ઠેસ પહોંચાડવી તેને અપરાધી વર્તન તો કહેવું જ પડે, છતાં લૌકિક ન્યાયમાં તેની કોઈ સજા નહીં.
જ્યારે લોકોત્તર ન્યાયમાં સ્થૂલ કે સૂક્ષ્મ કોઈ પણ અપરાધ હોય, મોટા જીવ પ્રત્યે હોય કે નાના જીવ પ્રત્યે હોય, વ્યક્તિ પ્રત્યે અપરાધ હોય કે સમષ્ટિ પ્રત્યે અપરાધ હોય, ગમે તે પ્રકારનો અપરાધ હોય, તેની સજા કે દંડની વ્યવસ્થા જ છે. લૌકિક ન્યાય કરતાં લોકોત્તર ન્યાયનું ક્ષેત્ર વિશાળ જ રહેવાનું. લૌકિક ન્યાયનું ફિલ્ડ વ્યક્તિ તેના અપરાધની સજા બધામાં લિમિટેશન રહેવાનું, જ્યારે લોકોત્તર ન્યાયમાં 14 રાજલોક તેના તમામ જીવો અને તેમના મન વચન કાયા સંબંધી સ્થૂલ કે સૂક્ષ્મ કોઈ પણ ગુનાની સજા માટેની વ્યવસ્થા છે. ફરી એકવાર લૌકિક ન્યાયના વીક પોઈન્ટને આપણે જોઈ લઈએ. લૌકિક ન્યાયમાં મુખ્યત્વે મનુષ્યો માટેના ન્યાયની વ્યવસ્થા છે, વળી તેમાં પણ અધિકતર ફિઝિકલ અપરાધની સજા છે, પરંતુ માનસિક અપરાધની સજા નથી. વળી પશુઓ કે નબળા જીવો પ્રત્યેના ગેરવર્તનના દંડની વ્યવસ્થા નથી. દાખલા તરીકે કોઈએ અન્ય વ્યક્તિ પર હુમલો કરી તેને ઈજા પહોંચાડી તો સજા તરીકે લૌકિક ન્યાયમાં તેને દંડ ફટકારવામાં આવે કે જેલમાં પૂરવામાં આવે. આમ ગુનેગાર પ્રત્યે રાજ્ય સામે ચાલીને પગલાં લે છે, જબરદસ્તીથી દંડ કરે છે, અરે દંડના પાલન માટે કડક વ્યવસ્થાઓ પણ ગોઠવે છે. આ બધું તમે પ્રત્યક્ષ જુઓ છો, અર્થાત સામાજિક કાયદામાં કોઈએ બીજાને હેરાન કર્યો તેના બદલા રૂપે અપરાધીને હેરાન કરવો તે સજા છે. જેમ કે એક માણસે આવેશમાં આવીને મારામારી કરી, કોઈનો હાથ કાપી નાખ્યો, તો લૌકિક ન્યાયમાં તેનો હાથ ભાંગવો કે અન્ય કોઈ શારીરિક પીડા આપવી એ સજા છે. ગુનો કરનારનો હાથ આદિ તોડવાથી જેનો હાથ તૂટ્યો તે કંઈ સંધાઈ જવાનો નથી, તેને કંઈ વળતર નથી મળવાનું. પણ લોકમાં ડર ધાક બેસાડવા માટે અને ફરી કોઈ આવું ગેરવર્તન ન કરે તે માટે કઠોર સજા કરવામાં આવે છે. આમ લૌકિક ન્યાયમાં અપરાધની સજા જ અપરાધ જેવી છે. ગુનેગાર ફરી ગુનો ન કરે તે માટે સજાનો ભય પેદા કરી દાખલો બેસાડાય છે. સામાજિક ન્યાયમાં આવી વ્યવસ્થા છે. અહીં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી કહે છે કે સામાજિક ન્યાયની આ વ્યવસ્થા બતાવીને હું તેની નિંદા કરવા નથી માનતો, કેમ કે લૌકિક ન્યાયની વ્યવસ્થા પણ તીર્થંકરો એ જ સ્થાપી છે. આવા પ્રકારના કોઈ પણ ગુનાની સજા લોકોત્તર ન્યાયમાં અલગ રીતે છે. ધર્મસત્તા ગુનાની સાચી સજા ગુનેગારનું હૃદય પલટાવીને કરવા ઈચ્છે છે. અપરાધીના અપરાધી માનસ ક્રિમિનલ માઇન્ડનો નાશ કરવો એ જ ધર્મસત્તાનું શ્રેષ્ઠ કાર્ય છે. આથી જ જૈન શાસ્ત્રોમાં ધર્મસત્તાને લોકોત્તર ન્યાયનું પ્રવર્તન કરાવનાર કહે છે. લોકોત્તર ન્યાયના અધિકારી તરીકે ધર્માચાર્યો છે. વાચકો, આ વ્યાખ્યાનમાં મુખ્યત્વે લોકોત્તર ન્યાયની અપેક્ષાએ લૌકિક ન્યાયતંત્રમાં રહેલી નબળાઈ બતાવી. જેમ લૌકિક ન્યાય માટે રાજસત્તા અનિવાર્ય આવશ્યક છે, તેમ લોકોત્તર ન્યાય માટે ધર્મસત્તા અતિ આવશ્યક છે. હવે પછીના આવતા પ્રવચનમાં તમારી પાસે રાજસત્તા અને ધર્મસત્તાની તુલના કરીશું. તે બંનેના કાર્યક્ષેત્ર, અધિકારો અને પરસ્પરના સંબંધો વિશે વાતો કરીશું. આમ આ બધી વાતો તમારા માટે નવી છે, પણ ન્યાયના સાચા ક્રાઇટેરિયા કેવા હોય તે માટે જાણવી ખૂબ જ જરૂરી છે. પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી કહે છે કે જગતના જીવોના એકાંત કલ્યાણ અને ન્યાય માટે તીર્થંકરોએ આ ધર્મસત્તાની સ્થાપના કરી છે. આ પ્રવચનના શ્રવણથી તમે પણ લોકોત્તર ન્યાયના પક્ષપાતી બનો એવી શુભમંગળ કામના.